हेलो फ्रेंड्स, आज आप शियाळा माटेनुं एक स्पेशल वसाणु मेथी पाक बनावीशुं। आपणे जे ट्रेडिशनली मेथी पाक बनावीए छे एना जेवी कड़वास आ मेथी पाकमां बिलकुल नहीं लागे। शियाळामां थती हाथ पगनी कड़तर, कमरनो दुखावो, सांधानो दुखावो ए बधामां राहत आपे एवो आ मेथी पाक बीजा वसाणા जेटलो स्वादिष्ट लागे छे અને એટલો સ્વાદિષ્ટ બને છે કે જેને બાળકો પણ સામેથી માંગીને ખાશે। તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા મેથી પાક બનાવવા માટે અત્યારે મેં અડધો કપ મેથીના દાણા લીધા છે। હવે આ મેથીના દાણાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એનો પાવડર તૈયાર કરી લઈશું। મેથીનો જે તૈયાર લોટ મળે છે એ ઉપયોગમાં નથી લેવાનો। આજે આપણે મેથીને આ રીતે ક્રશ કરીને ઉપયોગમાં લઈશું। તો મેથીને આપણે આ રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે। ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। આ રીતનો કરકરો પાવડર તૈયાર થશે। આપણો જે જાડો લોટ હોય છે ઘઉંનો એ રીતનું ટેક્સચર રાખવાનું છે। હવે આ મેથીના પાવડરમાં આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું। એક સાથે દૂધ ના ઉમેરતા આ રીતે થોડું થોડું કરીને દૂધ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। મેથીને આપણે 1/2 કલાક માટે દૂધમાં પલાળીને રાખવાની છે। આ રીતે મેથીને તમે દૂધમાં પલાળીને મેથી પાક બનાવશો ને તો મેથીની કડવાશ ઓછી લાગશે। જો તમે મેથીના લોટનો ઉપયોગ કરશો તો એની કડવાશ વધારે લાગશે। હવે આ રીતે દૂધ સાથે મેથી બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને 1/2 કલાક માટે પલળવા દઈશું। હવે મેથીનો પાવડર પલળે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અત્યારે મેં 1/2 કપ બાવળનો ગુંદર લીધો છે। બાવળના ગુંદરનો ઉપયોગ કરો તો ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધા જ ખાઈ શકે। ગુંદરને પણ આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણે ગેસ ઓન કરી અને કડાઈમાં 1 ચમચા જેટલું ઘી ઉમેરીશું। આ મેથી પાક બનાવવામાં આપણે લગભગ 250-300 ગ્રામ જેટલું ઘી જોઈશે અને આટલી સામગ્રીમાંથી લગભગ 1-1.5 કિલો જેટલો મેથી પાક બનીને તૈયાર થશે। હવે ઘી ગરમ થાય એટલે 1/2 કપ બદામને આપણે ઘીમાં સાંતળી લેવાની છે। બદામને તમે કાચી પણ ઉપયોગમાં લઈ શકો પણ આ રીતે ઘીમાં સાંતળીને ઉપયોગમાં લેવાથી એનો સ્વાદ વધારે સારો આવે છે અને ઘીમાં સાંતળવાને કારણે એમાંથી સુગંધ પણ બહુ સરસ આવે છે અને બદામ એકદમ સરસ ક્રંચી પણ બની જાય છે। આ રીતે સંતળાઈ જાય એટલે બદામને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ એ જ ઘીમાં આપણે 1/2 કપ જેટલા કાજુ પણ સાંતળી લઈશું। તો કાજુને પણ આપણે એકદમ સરસ ગેસની સ્લો ફ્લેમ પર એનો કલર ચેન્જ ના થાય એ રીતે સાંતળી લેવાના છે અને કાજુ પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે તમે જોઈ શકો છો। તો હવે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે એ જ ઘીમાં દ્રાક્ષ પણ સાંતળી લઈશું। દ્રાક્ષ પણ મેં 1/2 કપ લીધી છે। ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। અત્યારે મેં ડ્રાયફ્રૂટ્સમાં કાજુ, બદામ અને દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે। તમે તમારી ચોઈસ પ્રમાણે તમને ગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો। દ્રાક્ષ આ રીતે એકદમ સરસ ફૂલવા માંડે ત્યાં સુધી તમારે દ્રાક્ષને સાંતળી લેવાની છે। તમે જોઈ શકો છો 2 જ મિનિટમાં દ્રાક્ષ આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે। તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એ જ કડાઈમાં બીજો 1 મોટો ચમચો ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે એમાં 1/2 કપ જેટલા મખાના ઉમેરીશું અને એને પણ આપણે ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લેવાના છે। મખાના ઉમેરવા એકદમ ઓપ્શનલ છે, તમને જો ના ગમતા હોય તો નહીં ઉમેરવાના, પણ મખાના પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે મેં અત્યારે ઉમેર્યા છે। લાઇટ ગોલ્ડન કલરના અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું। હવે મખાનાને સાંતળ્યા પછી આપણે એ જ કડાઈમાં 2 મોટા ચમચા જેટલું ઘી ફરી ગરમ કરીશું અને આપણે જે ગુંદરનો પાવડર કર્યો છે એ એમાં ઉમેરી લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર એને સાંતળી લઈશું। તમે આખો ગુંદર પણ સાંતળી શકો છો પણ એમાં ઘી વધારે વપરાશે, પણ જો તમે આ રીતે પાવડર કરીને સાંતળશો તો ઓછા ઘીમાં પણ એકદમ સરસ સંતળાઈ જશે। જ્યારે તમે ઘીમાં ઉમેરશો ત્યારે આ રીતે એકદમ ભેગો થઈ જશે, પણ જ્યારે સંતળાઈ જશે ને ત્યારે એનો કલર આછો ક્રીમ થઈ જશે। તો આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર ઉલટાવતા પલટાવતા ગુંદરને શેકી લેવાનો। હવે આપણો ગુંદર પણ સંતળાઈ ગયો છે તો એને એક પ્લેટમાં કાઢી લઈશું। ગુંદર ઠંડો થઈ જશે ને એટલે આપણે એને ટુકડા કરીને પણ એનો ભૂકો કરી શકીશું। ગુંદર સંતળાઈ જાય એટલે એ જ ઘીમાં આપણે 1/4 કપ જેટલા મગજતરીના બી શેકવાના છે। મગજતરીના બી જ્યારે શેકાઈ જશે ને એટલે ચટકવા લાગશે, ત્યાં સુધી તમારે એને શેકી લેવાના,
ત્યાર પછી માં 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી એને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે તલ અને મગજ તરીના બી શેકાઈ જાય એટલે આપણે માં 1 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેરવાનું છે। તમારી પાસે જો આ રીતનું ડેસિકેટેડ કોકોનટ ના હોય તો સૂકા કોપરાને છીણીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। ફક્ત 1 થી 2 મિનિટ માટે જ એને સાંતળવાનું છે કે બળી ના જાય અને એનો કલર ચેન્જ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે બધું આ રીતે સંતળાઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દેવાનો છે। હવે આપણે જે મોટા વાસણમાં ગુંદર ઉમેર્યો છે ને એ જ વાસણમાં આપણે આ બધી સાંતળેલી વસ્તુને ઉમેરી દેવાની છે। ગુંદરને મેં હાથથી તોડી અને ભૂકો કરી લીધો છે, તમે એને મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો। હવે આપણે એમાં દ્રાક્ષ ઉમેરી દેવાની છે અને કાજુ બદામ અને મખાનાને આપણે મિક્સર જારમાં ઓન ઓફ મોડ પર ક્રશ કરી લઈશું। તો મિક્સરને ચાલુ બંધ કરી મેં આ રીતે ક્રશ કરી લીધા છે। હવે જે પ્લેટમાં આપણે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા હતા એ ઘીવાળી છે, તો એમાં આપણે 3 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર અને 3 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું। હવે આ બંને પાવડરને આપણે ઘીવાળી થાળીમાં આ રીતે લૂછી લઈશું જેથી જેમાં ઘી છે એ બંને પાવડરમાં આવી જાય। સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરવાથી ઠંડીમાં રાહત મળે છે અને શરદી કે કફ હોય એમાં પણ આપણને રાહત આપે છે, એટલે મેં આ બંને પાવડર ઉમેર્યા છે। પણ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો। આ પાવડરને પણ આપણા મિશ્રણમાં ઉમેરી દઈશું। હવે આટલી તૈયારી થઈ જાય એટલે આપણે મેથીને ચેક કરી લઈએ। તો મેથી અત્યારે એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો મેથી જ્યારે પલાળી ત્યારે દૂધ કેટલું હતું, અત્યારે મેથીએ બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે। હવે એ જ કઢાઈમાં આપણે ફરી 1 ચમચા જેટલું ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થાય એટલે દૂધમાં પલાળેલી મેથી એમાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીને મેથીને શેકી લેવાની છે। અત્યારે જે એનો કલર છે એ શેકાઈ ગયા પછી એકદમ ચેન્જ થઈ જશે। ટ્રેડિશનલી જ્યારે આપણે મેથીના લોટનો ઉપયોગ કરીને મેથીના લાડુ કે મેથી પાક બનાવીએ તો એમાં મેથીની કડવાશ વધારે લાગતી હોય છે અને એ કડવાશને કારણે ઘણા લોકો મેથી પાક ખાવાનું ટાળે છે। પણ તમે જ્યારે આ રીતે દૂધમાં મેથીને પલાળીને એનો મેથી પાક બનાવશો ને તો એ બીજા વસાણાની જેમ એકદમ સ્વાદિષ્ટ લાગશે। ગેસની સ્લો ફ્લેમ પર સતત એને આ રીતે હલાવતા રહેવાનું છે। બીજું ઘી ઉમેરવાની બિલકુલ જરૂર નથી, જેમ જેમ એ શેકાતો જશે એનું મોઇસ્ચર ઉડતું જશે અને એનું ટેક્સચર જે છે એ એકદમ સરસ કકરા લોટ જેવું થઈ જશે। આ બધી જ વસ્તુઓને ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે શેકવામાં સમય તો લાગે જ છે, પણ મેથી પાક એકદમ સરસ બનીને તૈયાર થાય છે। મારી રીતે મેં બધા સ્ટેપ બતાવવાનો ટ્રાય કર્યો છે, પણ તેમ છતાં પણ રેસીપીને લગતો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અને હું એનો આન્સર પણ આપીશ। તમે જોઈ શકો છો પહેલાં કરતાં મેથીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એનો એક એક દાણો છૂટો પડવા માંડ્યો છે। આપણે જે છૂટો કંસાર બનાવીએ એના જેવું એનું ટેક્સચર થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી દઈશું। હવે મેથી શેકાઈ જાય એટલે આપણે ઘઉંનો લોટ શેકવાનો છે, તો ગેસ ઓન કરી એ જ કઢાઈમાં બીજો 1 ચમચો ઘી ગરમ કરીશું। હવે ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે એમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે જે આપણે રોટલી બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ। લોટને શેકાતા પણ લગભગ 5-7 મિનિટ જેટલો સમય લાગશે। પહેલાં તો તમને ઘી ઓછું લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ એનો કલર ચેન્જ થશે અને એની જે કન્સિસ્ટન્સી છે એ પહેલાં કરતાં ઢીલી થશે અને ધીરે ધીરે ઘી પણ છૂટું પડવા માંડશે। પણ જો તમને એવું લાગે કે ઘી ઓછું પડ્યું છે અને છૂટું નથી પડતું તો બીજું 1-2 ચમચી જેટલું ઘી તમે ઉમેરી શકો છો। મને ઘી થોડું ઓછું લાગ્યું એટલે બીજું 2 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે। કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનું છે। ગેસની સ્લો ફ્લેમ પર 5-1 મિનિટ સુધી શેક્યા પછી તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગઈ છે। આ રીતે સતત હલાવતા હલાવતા તમને ખ્યાલ આવી જશે લોટ એકદમ હલકો પડી જશે, લોટનો સહેજ કલર ચેન્જ થાય અને એમાંથી લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે, સુગંધ પણ સરસ આવી રહી છે અને થોડો ફૂલી પણ ગયો છે। ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી દઈશું। હવે આપણે મેથી પાકમાં એકદમ સરસ સુગંધ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને થોડુંક જાયફળ છીણીને ઉમેરી દઈશું। જાયફળ પાવડર વધારે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો એનો સ્વાદ સારો નહીં આવે।
હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી કોઈ પણ વસ્તુનો સ્વાદ એક બાજુ પર ના રહી જતા મેથી પાક સ્વાદમાં એકદમ સરસ બને। હવે તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે ગોળ અને ઘીનો પાયો કરવાનો છે, પણ ત્યાર પહેલાં આપણે જે પ્લેટમાં મેથી પાકને ઠારવાનો છે એને ઘીથી ગ્રીસ કરી લઈશું। તો એક ચમચી જેટલું ઘી લઈ મેં થાળીને ગ્રીસ કરી લીધી છે। ત્યાર પછી ફરી ગેસ ઓન કરીશું અને એ જ કઢાઈમાં બીજો એક મોટો ચમચો ઘી ગરમ કરીશું। ઘી ગરમ થાય એટલે એમાં 2.5 કપ જેટલો સમારેલો ગોળ ઉમેરી દઈશું। વજનમાં ગોળ 300 થી 350 ગ્રામ છે। તમને જો ઓછું ગળપણ જોઈતું હોય તો 2 કપ જેટલો ગોળ લેવાનો, અને જો ગળપણ ગમતું હોય તો 2.5 થી 3 કપ જેટલો ગોળ પણ તમે લઈ શકો છો। ગોળને આપણે ઝીણો સમારીને લીધેલો હોવાથી આ રીતે જલ્દીથી મેલ્ટ થઈ જશે। ગેસની સ્લો ફ્લેમ પર આપણે આ રીતે સતત હલાવતા રહીશું, અને જો કોઈ ગોળનો મોટો ટુકડો રહી ગયો હોય તો સ્પેચ્યુલાની મદદથી આ રીતે પ્રેસ કરી લેવાનો। ગોળ આ રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને થોડા થોડા બબલ્સ થવા લાગે ત્યાં સુધી આપણે ગોળ અને ઘીનો પાયો થવા દેવાનો છે। ગોળ અને ઘીના પાયાને વધારે કડક નથી કરવાનો, પણ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે તરત જ નથી ઉમેરી દેવાનો, પણ થોડોક ગોળને ફૂલવા દેવાનો। તમે જોઈ શકો છો ગોળ પહેલાં કરતાં પાતળો પણ થઈ ગયો છે। જો આ રીતે તમે ગોળને ઘીનો પાયો બનાવશો તો એકદમ સરસ મેથી પાક બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે અને એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પાતળી થઈ ગઈ છે। તો આટલો તમારે ગોળનો પાયો તૈયાર કરવાનો છે। આ રીતે બબલ્સ આવે ત્યાર પછી પણ આપણે 1 થી 2 મિનિટ માટે એને ઉકળવા દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે તૈયાર કરેલા ગોળના પાયાને આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। તમારે જો આ મિશ્રણમાંથી મેથીના લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકાય, અને જો મેથી પાક બનાવવો હોય તો પણ આ રીતે બનાવી શકાય। પણ જો લાડુ બનાવવા હોય તો ઘરના કોઈ અન્ય સભ્યની મદદ લેવાની, કારણ કે મિશ્રણ જેમ જેમ ઠંડુ પડતું જશે એમ એમ લાડવા બનાવવામાં તમને થોડી તકલીફ પડશે। પણ જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય અને અન્ય કોઈ સભ્ય હાજર ના હોય તો તમે આ રીતે મેથી પાક બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો। હું તમને એક લાડુ પણ બનાવીને બતાવું। તમે જોઈ શકો છો તમે આ રીતે લાડુ પણ બનાવીને તૈયાર કરી શકો છો, પણ અત્યારે આપણે લાડુ નથી બનાવવાના, એને ઠારીને જ તૈયાર કરવાનો છે। તો થાળીને આપણે પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખી છે, એમાં તૈયાર કરેલા મિશ્રણને આ રીતે ઠારી દઈશું। હવે સ્પેચ્યુલાની મદદથી મિશ્રણને આ રીતે બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરી દેવાનું છે અને એક સરખું લેવલ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશું। બદામ અને પિસ્તાની કતરણ સાથે એમાં ખસખસ પણ ઉમેરી શકાય છે। હવે સ્પેચ્યુલાથી થોડું હલકા હાથે પ્રેસ કરી લઈશું જેથી એ પ્રોપર સ્ટીક થઈ જાય। મેથી પાકને આપણે ફ્રીઝમાં નથી મૂકવાનો, એને બહાર જ સેટ થવા દેવાનો છે। લગભગ 2 થી 3 કલાકમાં એ બરાબર સેટ થઈ જશે। આ રીતે ગાર્નિશ કર્યા પછી 15 થી 20 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનો છે, અને ત્યાર પછી આપણે ચપ્પુથી આ રીતે નિશાન કરી દઈશું જેથી જ્યારે આપણે એને અનમોલ્ડ કરીએ ત્યારે ઇઝીલી કટ કરી શકીએ। તો 15 થી 20 મિનિટ પછી થોડો ઠરે એટલે આ રીતે નિશાન લગાવી દેવાના। આ રીતે નિશાન લગાવી દીધા પછી 1.5 થી 2 કલાક માટે આપણે એને ઠરવા દેવાનો છે। અત્યારે 3-1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને મેથી પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે। એક પીસને હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સરસ છે, અને સ્વાદમાં તો એટલો સરસ બન્યો છે ને કે ઘરમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધાને બહુ જ ભાવશે। સ્વાદમાં એ બિલકુલ કડવો નહીં લાગે અને બધા જ સામેથી માંગીને હોંશે હોંશે ખાશે। તો શિયાળાની આ સિઝનમાં તમે મારી આ રેસિપીથી મેથી પાક ચોક્કસથી એકવાર બનાવો, અને રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આજની આ મેથી પાકની રેસિપી કેવી લાગી। અને આવી જ બીજી નવી નવી રેસિપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો। તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।